बनकर तो एक खरीदी करूँ कुछ। विजयनगर हायर सेकेंडरी स्कूल नारायणपुरा अहमदाबाद धोरण 12 आंकड़ाशास्त्र कॉमर्स प्रकरण 4 सामायिक श्रेणी पृथक्करण भाग 2 भाग 1 ની અંદર આપણે કેટલાક પદોનો અભ્યાસ કર્યો હતો। આજે ભાગ 2 ની અંદર આપણે જે સામાયિક શ્રેણીને અસર કરતા ઘટકો અથવા તો પરિબળો જોયા હતા એ પરિબળોની થોડીક સમજૂતી કેળવીશું। અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો દીર્ઘકાલીન ઘટક મોસમી ઘટક ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક આપણે સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એની અંદર જોયું હતું કે YKT = TT + ST + CT + IT। તો આજે આપણે એનું દીર્ઘકાલીન ઘટક કોને કહેવાય એના વિશે માહિતી મેળવીએ। તો ખૂબ જ લાંબા ગાળા માટે ચલણની અંદર જે વધઘટ જોવા મળે એને આપણે દીર્ઘકાલીન વધઘટ કહેતા હોઈએ છીએ। આ ચલની અંદર જેમ જેમ સમય જાય એ સમય સાથે સતત વધારો કે ઘટાડો જોવા મળતો હોય છે। વિદ્યાર્થી મિત્રો દીર્ઘકાલીન વધઘટ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ખૂબ જ લાંબા સમય માટે દીર્ઘ એટલે ખૂબ જ લાંબો ગાળો હોય એમાં જે ચલ છે એ ચલની અંદર વધારે વધઘટ જોવા મળતી હોય ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો જોવા મળતો હોય। અહીંયા મેં બે ઉદાહરણ આપી અને તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે। દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય તો આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન આપણે રૂપિયાનું આપણે જે ભારતીય ચલણ છે એનો વિચાર કરીએ તો ડોલર સામે રૂપિયો એ આપણો કેટલી વાર જોઈએ તો નબળો પડતો જોવા મળે છે। ડોલરના ભાવ ઉચકાતા જાય છે અને રૂપિયો એવું કહેવાય કે એની સામે જો ડોલર વધતો હોય ડોલર તો આપણે રૂપિયો એ નબળો પડે છે। અહીંયા જોઈએ મોબાઈલ ફોનનો વપરાશ દિન પ્રતિદિન વધતી જાય છે। એક નાનકડું ઉદાહરણ લઈએ કે ઘરની અંદર પણ જોઈએ તો અત્યારે મેમ્બર દીઠ એક ફોન તો લગભગ હોય છે, કોઈની પાસે કોઈ મેમ્બર પાસે બે પણ હોઈ શકે છે। તો આ રીતે કહીએ તો મોબાઈલ ફોનની વપરાશ વસ્તી વધારો જે આપણી ભારત દેશની મોટામાં મોટી સમસ્યા છે વસ્તી વધારો અને બેકારી એમાંનું એક તો દિન પ્રતિદિન વસ્તી વધારો પણ આપણા દેશની અંદર જોવા મળે છે। તો આ દીર્ઘકાલીન વધઘટ સમજી શકાય। દીર્ઘકાલીન વધઘટને આપણે ટી કેપિટલ ટી અને ટી વડે દર્શાવીશું। મોસમી ઘટકને સીઝન મોસમી એટલે સીઝન તો એસ વડે દર્શાવીએ છીએ। ખૂબ જ ટૂંકા ગાળા માટે ચલણમાં વધઘટ જોવા મળે તો એને આપણે શું કહેતા હોઈએ છીએ મોસમી વધઘટ કહેતા હોઈએ છીએ। એનો પુનરાવર્તનનો ગાળો એક વર્ષથી ઓછો હોય છે। આપણે જોઈએ કે શિયાળાની અહીંયા શિયાળાની ઋતુ આવી તો એ શિયાળાની ઋતુ આપણે જોઈએ તો ચાર માસ અલગ ફાળવેલા હોય છે, ચાર માસ શિયાળો ચાર માસ ઉનાળો અને ચાર માસ ચોમાસુ। તો આ રીતે ઋતુમાં બદલાવ થાય તો પણ એ મોસમી ઘટક કહેવાય કે મોસમના કારણે કોઈ ફેરફાર થતો હોય છે। તો મોસમી ઘટક માટે અહીંયા આપણે મોસમી ઘટકને અસર કરતા પરિબળો આપવામાં આવે છે। તો એ મોસમી ઘટકને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે કુદરતી રીતે જે અસર થાય કે ઋતુમાં બદલાવ। હમણાં જ મેં કીધું શિયાળો આવ્યો તો શિયાળાની અંદર જોઈએ તો ગરમ કપડાની માંગ વધી જાય। આપણે જોઈએ તો આપણે અહીંયા અમદાવાદની અંદર તિબેટિયન માર્કેટ ભરાય છે, અત્યારે આપણે તિબેટિયન માર્કેટ જોઈએ છીએ ના, કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે તો તિબેટિયન માર્કેટમાં એ તિબેટિયનો એ પોતાનો માલ વેચવા માટે શિયાળાની અંદર જ આવતા હોય છે। કેમ તો શિયાળાની અંદર એ
કપડાની ગરમ કપડાની માંગ વધી જતી હોય છે એટલે વેચાણ સારું એવું કરી શકે માટે આપણે એને કુદરતી અસર કરી શકીએ. તો આ રીતે ઉનાળામાં સુતરાઉ કપડાની માંગ, ચોમાસામાં છત્રી રેનકોટની માંગ, આ બધા જ એ કુદરતી અસરને લાગુ પડતા ઉદાહરણો છે. ત્યાર પછી બીજું આપ્યું છે માનવ સર્જિત અસર, કે જે માનવ સર્જિત અસર છે એનાથી મોસમી ઘટકમાં શું ફેરફારો થાય. તો ધારો કે લગ્ન સરા હોય, લગ્નની સિઝન હોય ત્યારે કપડાનું વેચાણ, એના માટે ભેટ સોગાદોનું વેચાણ, આ બધું શું થતું હોય છે, વધી જતું હોય. કે એ પોતે મનુષ્ય દ્વારા એનો બદલાવ આવતો હોય તો એને આપણે માનવ સર્જિત અસર તરીકે લેતા હોઈએ છીએ. મેરેજ સિઝન હોય તો મેરેજ સિઝનની અંદર આપણે જોઈએ તો આભૂષણની માંગ, દર દાગીના સોના ચાંદી એની માંગ વધતી હોય છે. કેટલી વાર જોઈએ તો આપણે એવું કહેતા સાંભળ્યા હોઈએ છીએ કે ચોમાસું આવ્યું એટલે સોનીના ધંધાની અંદર અત્યારે ઠંડુ કામકાજ હોય છે. તો કેમ કે જ્યારે અત્યારે કોઈને મેરેજ સિઝન હોય નહીં એટલે લગભગ કોઈ લેવા માટે તૈયાર હોય નહીં. આપણે જોઈએ તો પુષ્પ નક્ષત્ર હોય દિવાળીમાં, તો એ વખતે આપણે જોઈએ કે એ વખતે સોના ચાંદીની દુકાનોની અંદર કેટલી બધી લાઈન હોય છે. તો એના માટે એવું કહી શકાય કે આ પુષ્પ નક્ષત્રના કારણે હોય છે. ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણમાં પતંગ દોરીની માંગ, આ એક માનવ સર્જિત અસર છે. તો આ બંને પરિબળોએ મોસમી ઘટકને અસર કરતા હોય છે. ત્યાર પછી જોઈએ ચક્રીય ઘટક. ચક્રીય ઘટક એટલે એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ચલણમાં વધઘટ જોવા મળે એને આપણે શું કહેતા હોઈએ છીએ, ચક્રીય વધઘટ કહેવામાં આવતી હોય છે. આવી ચક્રીય વધઘટ એ નિયમિત સમયગાળા માટે હોય છે. તો એમાં આપણે જોઈએ તો અહીંયા કહેવામાં આવ્યું છે કે શેરબજારમાં શેરનો ભાવ, બરાબર, તો શેરબજારમાં શેરનો ભાવ અમુક નિશ્ચિત સમય માટે નક્કી રહેતો હોય છે, બદલાય તો એમાં નજીવો ફેરફાર હોય છે. તો આ એનો ઉદાહરણ છે. તેજી મંદી, તેજી ચાલે તો આપણે કોઈ એક સમય માટે ચાર પાંચ દિવસમાં તેજી આવી ને ચાર પાંચ દિવસમાં મંદી આવી એવું કહી શકતા નથી. અમુક નક્કી સમય માટે જોઈએ આપણે બજારમાં આપણે મંદી જોવા મળે તો એવું કહી શકીએ કે અત્યારે મંદી ચાલે છે, બરાબર. તો એક વર્ષથી વધુ સમયગાળા માટે વધઘટ જોવા મળતી હોય તો એને ચક્રીય ઘટક કહેવામાં આવે છે. એને આપણે સ્થિતિ શબ્દ વાપરીએ છીએ. એના વિદ્યાર્થી મિત્રો, ચક્રીય ઘટકનો આવર્તનનો ગાળો 2 થી 10 વર્ષનો હોય છે અને કેટલાક વિશિષ્ટ સંજોગોની અંદર 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે છે. તો આ ક્વેશ્ચન પરીક્ષાની અંદર કેટલીક વાર 1 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે કે ચક્રીય ઘટકના આવર્તનનો ગાળો કેટલો હોય છે. તો 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોની અંદર 10 થી 15 વર્ષનો હોય છે, આ બંને આપણે દર્શાવવું જોઈએ. ત્યાર પછી યાદચ્છિક ઘટક. યાદચ્છિક ઘટકની વાત કરીએ તો રેન્ડમલી જેને કહેવાય આઈટી, બરાબર. તો કોઈ આકસ્મિક કારણોસર ચલણમાં વધઘટ થાય, આપણે જોઈએ તો કોઈ પણ આકસ્મિક કારણ એવું બને કે ધારો કે કુદરતી આપત્તિ આવે, પૂર, ધરતીકંપ, એ બધું શું છે, કુદરતી આપત્તિ છે, તો એમાં વધઘટ થાય તો એને શું કહેવામાં આવે છે, યાદચ્છિક ઘટક કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કુદરતી આપત્તિ, યુદ્ધ થાય, હડતાલ પડે, તો આ બધું યાદચ્છિક ઘટકમાં કહી શકાય. આપણે હમણાં જોયું કે કોરોનાના લીધે એક 2 મહિના જેવું બંધ રહ્યું બધું બજાર, લોકડાઉન આપી દીધું બધું, ટોટલી બધું ઘરે, કોઈ બિઝનેસ ચાલુ નહીં, તો એ શું છે, એ યાદચ્છિક ઘટક આપણે એને ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઘટકોનો અભ્યાસ કર્યો. હવે આપણે વિકિરણ આકૃતિની રીત એ પાર્ટ 1ની અંદર જોઈ હતી. હવે આજે આપણે પાર્ટ 2ની અંદર ન્યૂનતમ વર્ગોની રીતનો અભ્યાસ કરીશું. ન્યૂનતમ વર્ગોની રીતની અંદર જોઈએ તો સ્વાધ્યાય 4.2
એનો દાખલા નંબર 1 અહીંયા બતાવવામાં આવ્યો છે. તો 4.2 નો દાખલા નંબર 1 જેની અંદર આપણને માહિતી આપવામાં આવેલી છે કે જુદા જુદા વર્ષો આપવામાં આવેલા છે અને વર્ષોની સામે આપણને મૃત્યુ દર આપવામાં આવેલો છે. તો એમાં ¡Gracias!
ઈસવે બરાબર 1.0 140. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારેક પરીક્ષાની અંદર 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર પણ સામયિક શ્રેણીના દાખલા પૂછાતા હોય છે, જેની અંદર આપણે સિગ્મા ટી આપેલો છે. ધારો કે સિગ્મા ટી બરાબર 28, સિગ્મા ટી સ્ક્વેર બરાબર 140, સિગ્મા ટી વાય બરાબર 197.6, આ રીતની માહિતી આપેલી છે. આપણે સૂત્ર જોઈએ તો એમાં આપણે એન ની જરૂર છે, એની અંદર એન આપવામાં આવ્યો નથી. જો એન ન આપવામાં આવ્યો હોય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે સિગ્મા ટી કેવી રીતે આવે છે. તો સિગ્મા ટી એ 1 થી ક્રમશઃ સંખ્યાઓનો સરવાળો છે, એટલે આપણે જ્યાં સુધી સરવાળો 28 ન આવે ત્યાં સુધી લખતા રહેવું પડે. 28 સરવાળો થાય એટલે આપણે બંધ કરી દેવાનો, અને જ્યાં 28 સરવાળો થઈ જાય એટલે n ની કિંમત કહેવાય. તો અહીંયા જોઈએ તો n ની કિંમત કેટલી આવી, 7 આવી, એનો સરવાળો 28 છે. તો આ રીતે આપણે n પણ શોધવાનો કેટલી વાર પરીક્ષામાં નાના દાખલામાં આપણને આપેલો હોય, n આપેલો હોય અને સિગ્મા t ના આપ્યો હોય, તો n આપણને ધારો કે 5 આપવામાં આવેલો છે, તો 5 સુધીનો આપણે સરવાળો કરવો પડે. 1 + 2 + 3 + 4 + 5 = 15. તો આ રીતે સરવાળો કરીને પણ n અથવા તો t શોધવાનો હોય, સિગ્મા t, તો એ આપણે શોધી શકતા હોઈએ છીએ. હવે એને ty નું પોલીનોમિયલ છે, તો t 1 7.6 y બરાબર, તો 7.6 ગુણ્યા 1 તો 7.6, 6.9 ગુણ્યા 2 તો 13.8, 7.1 ગુણ્યા 3 તો 21.3, 7.3 ગુણ્યા 4 તો 29.2, 7.2 ગુણ્યા 5 તો 36, 6.9 ગુણ્યા 6 તો 41.4, 6.9 ગુણ્યા 7 તો 48.3. આ રીતે ગુણાકાર કરીએ ટી અને વાય નો, તો આપણને ટી વાય મળે. ટી વાય નું ટોટલ કરીએ એટલે સિગ્મા ટી વાય મળે 197.6. તો આપણે અહીંયા બી ના સૂત્ર ની અંદર બધી જ કિંમતો મૂકીએ, તો અહીંયા જો એન બરાબર 7, સિગ્મા ટી વાય 197.6 માઇનસ સિગ્મા ટી 28, સિગ્મા વાય 49.9 છેદમાં એન બરાબર 7, સિગ્મા ટી સ્ક્વેર 140 માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે 2 બરાબર, એને કૌંસની બહાર 2 ગાય. તો અહીંયા જુઓ 7 ગુણ્યા 197.6 કરીએ તો 1383.2 માઇનસ ના માઇનસ 28 ગુણ્યા 49.9 તો 1397.2 છેદમાં 7 ગુણ્યા 140 તો 980, 28 નો વર્ગ કરીએ તો -784. હવે બંનેની બાદબાકી કરીએ તો -14 છેદમાં અહીંયા 196. એ બંનેનો ભાગાકાર કરીએ તો -0.0714, તો 0.0714 છે, તો આપણે 0.07 માઇનસમાં દર્શાવી શકીએ. હવે આપણે આપણી પાસે ટી બાર અને વાય બાર આવી ગયો અને બી ની પણ કિંમત મળી ગઈ, તો આપણે એ બરાબરની કિંમત શોધીશું. એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, તો = y બાર એટલે 7.13 માઇનસ બી ની કિંમત માઇનસ, આ માઇનસ અહીંયા માઇનસ નિશાની છે એટલે છે, અને આપણી કિંમત માઇનસ આવી છે 0.07, અને ટી બાર ટી બાર ના ટી બાર અહીંયા જુઓ ટી બાર બરાબર 4, તો અહીંયા 7.13 આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એ પહેલાં ગુણાકાર કરો તો 7 + 28, તો 0.28 માઇનસ થાય અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે ડાયરેક્ટ પ્લસ કરી દીધા, તો બંનેનું ટોટલ 7.41. હવે આપણે એવું કહેવામાં આવે છે કે સુરત વલણનું અન્વાયોજન કરો. સુરેખ સ્વામી વલણનું અન્વાયોજન કરવા માટેનું સૂત્ર વાયફેટ બરાબર એ પ્લસ બી ટી છે, એ બરાબર 7.41 આવ્યા, બી ની કિંમત -0.7 અને ટી ના ટી, એ આપણું આ સુરેખ વલણનું અન્વાયોજન. ત્યાર પછી હવે ખાસ એક વસ્તુ એવી કહેવામાં આવી છે આપણને, 2017 ના વર્ષ માટે મૃત્યુદરનું
2015 આપે છે 15 ની સામે આપણે t બરાબર 7 લીધા તો આપણે અહીંયા t ની કિંમત શોધવી પડે જો 2016 હોત તો આપણે આગળ 8 લે પણ અહીંયા આપણી પર આપણે 2017 નું કહેવામાં આવ્યું છે એટલે 2017 માટે આપણે 9 ની કિંમત લેવી પડે t બરાબર તો 9 માટે આપણે એક કન્વર્ઝન કરીએ તો t બરાબર 9 લઈએ તો 7.41 વત્તા માઈનસ 0.07 કૌંસમાં 9 તો 7.41 ઓછા 0.63 તો 6.78 એ આપણો જવાબ આવે તો જ્યારે 2017 ના વર્ષમાં 6.78 મૃત્યુદર કહેવાય તો આ રીતે આપણે ન્યૂનતમ વર્ગોનો અભ્યાસ કરી શકીએ ખાલી એક જ ચેન્જીસ છે સુરેખની સમગ્રરેખાની સાથે સરખાવીએ તો x ના બદલે t લખી અને આપણે આખો દાખલો ગણી શકીએ છીએ x બાર x અને y વાળી રીતનો આપણે t અને y ની રીતમાં પુનરાવર્તન કરી શકીએ ત્યાર પછી આપણે આગળ ચલિત સરેરાશની રીતનો અભ્યાસ કરીશું ચલિત સરેરાશની રીત કે જેની અંદર 3 વર્ષની 4 વર્ષની અને 5 વર્ષની ચલિત સરેરાશની રીતનો અભ્યાસ કરવાનો હોય છે 5 માર્ક્સના દાખલાની અંદર આપણને ચલિત સરેરાશની રીતનો દાખલો પૂછાય અથવા તો એની ઉપરમાં ન્યૂનતમ વર્ગોની રીતનો દાખલો કમ્પલસરી હોય છે તો બંનેમાંથી કોઈ પણ એક દાખલો આપણે ગણવાનો હોય છે અહીંયા આપણે આજે 3 વર્ષની ચલિત સરેરાશનો ઉપયોગ કરીશું સ્વાધ્યાય 4.3 દાખલા નંબર આપણે 1 અહીંયા લીધેલો છે જેની અંદર આપણને વેચાણ આપવામાં આવેલું છે અને વેચાણની સામે વર્ષ આપવામાં આવેલા છે જુદા જુદા વર્ષ દરમિયાન આપણને વેચાણ બતાવેલું છે અને એવું કહેવામાં આવ્યું છે કે 3 વર્ષની ચલિત સરેરાશ વડે સુરેખ વલણ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો વર્ષ 2006, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 આપવામાં આવેલા છે તેની સામે વેચાણ આપવાનું છે લાખ અને રૂપિયામાં એને વેચાણને આપણે ભાર વડે દર્શાવીશું અને વર્ષ આગળ ન્યૂનતમ વર્ગોની રીતની અંદર પણ મેં કીધું કે જેવી રીતે આપણે જે વર્ષ સ્ટાર્ટ થતું હોય પહેલું આપવામાં આવેલું હોય એને 1 વડે દર્શાવી જ્યાં પૂર્ણ થાય ત્યાં સુધી આપણે અંકો લઈ જઈશું તો અહીંયા જોઈએ કે t બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 દર્શાવેલા છે તો 3 વર્ષની સરેરાશ શોધવાની છે એટલે આપણને દર 3 વર્ષની જે રકમ આપવામાં આવી છે એ 3 વર્ષની રકમનો સરવાળો કરી એને 3 વડે ભાગવા જોઈએ તો અહીંયા જુઓ 3 વર્ષનો સરવાળો અહીંયા 3 વર્ષની રકમ કઈ છે 3 છે 4 છે અને 8 છે તો 3 વત્તા 4 વત્તા 8 અહીંયા મેં લખ્યા છે 3 વત્તા 4 વત્તા 8 બરાબર 15 હવે આપણે લખવા ક્યાં જે 3 વર્ષ લઈએ એ 3 વર્ષની મિડલમાં આપણે એને લખી શકીએ તો આ 3 વર્ષ લીધા તો એનું મિડલ સ્થાન અહીંયા છે તો આપણે એની સામે 3 વત્તા 4 વત્તા 8 = 15 હવે જ્યારે બીજી વાર આવીએ 15 ભાગ્યા 3 કરીએ તો 5 મળી જાય અહીંયા બે કોલમ સાથે બનાવી ગયા 3 વર્ષની સરવાળો 3 વર્ષની ચલિત સરેરાશ એ સરવાળાનો એક કોલમ અલગ બનાવવાનો અને એના એની સરેરાશ નું કોલમ આપણે અલગ બનાવીશું અહીંયા જોઈએ તો ત્યાર પછી આપણે ચાર એક વર્ષ અહીંયા લઈ લઈએ તો પહેલા વર્ષને અહીંયા છોડી દો અને એક નવું વર્ષ ઉમેરો તો એના માટે 4, 8 અને 6 4 વત્તા 8 વત્તા 6 = 18 એવું ન કરવું હોય તો 15 માંથી 3 બાદ કરો અને 6 ને ઉમેરી શકીએ તો એ રીતે આપણે 18 ભાગ્યા 3 કરીએ તો 6 આવે ફરી એક વાર 4 ને છોડી દો તો 8 વત્તા 6 વત્તા 7 બરાબર
તો 7 ત્યાર પછી 8 ને એડ કરો અને 11 ઉમેરો તો 6 7 11 24 જો અહીંયા 6 પહેલા છે તો 6 ને કાઢી નાખો તો 7 ને 11 કરો 7 11 હવે 11 પછી કઈ રકમ આવે છે 9 તો અહીંયા 9 ઉમેરો તો 27 27 ને 3 વડે ભાગીએ તો 9 ત્યાર પછી અહીંયા 7 આયા તો 7 ને છોડી દો તો 11 9 9 પછી 10 છે તો 10 ઉમેરો 30 30 ભાગ્યા 3 તો 10 ત્યાર પછી 11 ને છોડો તો 9